પેટલાદ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલમાં ડાયાલિસિસ સેન્ટર કાર્યરત છે. પેટલાદ પંથકમાંથી કિડનીના દર્દીઓ નિયમિત ડાયાલિસિસ સેન્ટરમાં ડાયાલિસિસ કરાવવા માટે આવે છે. ડાયાલિસિસ કરવા માટે આવતા દર્દીઓને ભાડા પેટે 300 રૂપિયા ઉપરાંત નાસ્તાની સુવિધા ન મળતા દર્દીઓમાં રોષ જોવા મળ્યો હતો. ડાયાલિસિસ સેન્ટરમાં અનેક નાના બાળકોથી મોટેરાઓ ડાયાલિસિસ કરાવવા માટે આવે છે. પેટલાદ તેમજ અન્ય દૂરના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકોને યોગ્ય લાભો ન મળતા દર્દીઓમાં રોષ જોવા મળતો હતો. છેલ્લા 4 મહિનાથી લાભ ન મળતા દર્દીઓ હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા. છેલ્લા 4 મહિનાથી અમને કોઈ દર્દીઓને પેશન્ટને મહાકાળના જે 300 રૂપિયા ભાડા પેટે મળવા પત્ર છે એ મળતા નથી. વારંવાર ડોક્ટરોને રજૂઆત કરવા છતાં અમારું કોઈ ધ્યાન પર લેતું નથી. નથી કોઈ નાસ્તાની સુવિધા કે નથી કોઈ નેફ્રોલોજિસ્ટ ડોક્ટરની સુવિધા. અમને કોઈ પણ જાતની સુવિધા મળતી નથી. અને લાવારસથી જેમ અમારું ડાયાલિસિસ સેન્ટર ચાલે છે તો તમને અધિકારીઓને જણાવવાનું કે અમને તાત્કાલિક ગણતરીના દિવસોમાં અમારી માંગોને પૂરી કરે અને અમને વ્યવસ્થા પૂરી પાડે અને પૈસા અમને તાત્કાલિક ધોરણે મળી જાય. બાકીનો હિસાબ 4 મહિનાનો એવી અમે રજૂઆત કરવા માંગીએ છીએ. અમે કિડનીના પેશન્ટ છે, અહીંયા ડાયાલિસિસ માટે પેટલા સિવિલ સેન્ટરમાં આવીએ છીએ. તો અમારે માકાળવાળા જેટલા પણ દર્દીઓ છે તેમને આવવા જવાના ભાડા પેટે 300 રૂપિયા એવા બીજા અન્ય લાભો જેવા કે નાસ્તો અને એક નેફ્રોલોજિસ્ટ ડૉક્ટરની સુવિધા જેમ અન્ય સિવિલ હોસ્પિટલોમાં આખા ગુજરાતની દરેક હોસ્પિટલમાં મળે છે દરેક દર્દીઓને, તો ખાલી પેટલાદમાં જ કેમ નહીં. બીજું કે અમારે પેટલાદ સિવિલમાં અત્યારે હાલમાં છેલ્લા 4 મહિનાથી અમને કોઈ પૈસા મળ્યા નથી, તો શું એ એન્ટ્રી પાડીને એ પૈસા જાય છે ક્યાં, મારો એ સવાલ છે. તો અમને બધાને એ બધું રેગ્યુલર બીજી અન્ય સિવિલની જેમ મળતું થઈ જાય એવી અમારી માંગણી છે દરેક દર્દીઓની. અને અહીંનો વહીવટદાર જે બી હોય તે આ વિશે અમને ન્યાય આપે એના માટે અમારી નમ્ર વિનંતી છે.